ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે બાળકો. આજે છે બુધવાર, તો બુધવારે આપણે અંગ્રેજી એટલે કે આલ્ફાબેટનો લેક્ચર લેવાનો હોય છે. બાળકો, મેં તમને પહેલી એવી શીડી એટલે કે એ ટુ ઝેડ શીખવાડી દીધા છે. પછી બીજી એવી શીડી એટલે કે સ્મોલ એબીસીડી પણ મેં તમને શીખવાડી દીધી છે. હવે તમને આ બે એબીસીડીને ભેગી કરવાની છે. એટલે ભેગી કઈ રીતે કરવાની છે? તો કે પહેલી એવી શીડીનો એ લખવાનો, એની સામે બીજી એબીસીડી. પહેલી એબીસીડીનો બી લખવાનો, એની સામે બીજી એબીસીડી લખવાનો, એટલે કે ભેદ. તો આવું આપણે પરીક્ષામાં પણ પૂછી શકીએ છીએ. પરીક્ષામાં આપણે પહેલી એબીસીડીનો આલ્ફાબેટ લખેલો હોય, એની સામે તમારે બીજી એબીસીડીનો આલ્ફાબેટ લખવાનો હોય છે. બાળકો, તમારે પહેલી એબીસીડી તો ઉપરની જ બે લીટીમાં આવશે, પણ જ્યારે બીજી એબીસીડી એટલે કે સ્મોલ એબીસીડી છે, એ સ્મોલ એબીસીડી તમારે અલગ અલગ લીટીમાં આવે છે. એટલે તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કયો આલ્ફાબેટ કઈ લખવાનો છે. હવે બાળકો, બુકમાં જુઓ, પહેલી એબીસીડીનો એ લખેલો છે, પછી નાનકડી લીટી છે, પછી બીજી એબીસીડીનો એ લખેલો છે. હું તમને અહીંયા એક જ વખત બોર્ડમાં તમારે લખવાનું છે જોઈ જોઈને, પણ હું તમને એક વખત લખાવું છું, પણ તમારી બુકમાં તમારે પાંચ વખત લખવાનું છે. સરસ મજાના અક્ષરે પેન્સિલથી ભાર લેવું, બરાબર, અને લીટીથી લીટીને ટચ કરવું, બુઝાવવાનું છે અને લખવું જવાનું છે. ચાલો લખશો ને મારી સાથે સરસ મજાના અક્ષરો. ચાલો, પહેલા પહેલી એબીસીડીનો એ ઉપર, પછી નાનકડી લીટી, પછી બીજી એબીસીડીનો એ કઈ લીટીમાં, તો કે વચ્ચેની એક લીટીમાં. તમારી બુકમાં લખેલું તૈયાર છે. પછી છે બી, પહેલી એબીસીડીનો બી ઉપરની બે લીટીમાં, પછી નાનકડી લીટી કરો, પછી બીજી એબીસીડીનો બી ઉપરની બે લીટીમાં. તમારે લખેલું તૈયાર છે અને પહેલી એબીસીડી અને બીજી એબીસીડી મેં તમને શીખવાડી દીધી છે. પછી છે પહેલી એબીસીડીનો સી ઉપરની બે લીટીમાં નાનકડી લીટી કરવાની છે, અને પછી બીજી એબીસીડીનો સી વચ્ચેની લીટીમાં. ખાસ કરીને બીજી એબીસીડીના જ આલ્ફાબેટનું ધ્યાન રાખવાનું છે. તમારે વચ્ચે લીટી પણ કરવાની છે અને વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની છે, જેથી બધા અક્ષર ભેગા થાય. પછી છે બી ઉપરની બે લીટીમાં જો, પછી નાનકડી લીટી કરજો, બીજી એબીસીડીનો બી ઉપરની બે લીટીમાં. સરસ મજાના આવશો. પછી છે ઈ, પહેલી એબીસીડીનો કેમાં લખશો? તો કે ઉપરની બે લીટીમાં, પછી નાનકડી લીટી, બીજી એબીસીડીનો ઈ વચ્ચેની એક લીટીમાં. આટલું પૂરું થઈ છે. તમારે મારે લીટી આગળ પાછળ હશે, તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખજો. પછી છે એ, ઉપરની બે લીટીમાં, પછી નાનકડી લીટી, પછી ઉપરની બે લીટીમાં એ, બીજી લીટીનો એ ઉપર. પછી છે જી ફોર, પણ ઉપરની બે લીટીમાં નાનકડી લીટી કરવાનું ભૂલવાનું નથી. પછી નીચેની બે લીટી, બીજી લીટીનો જી નીચેની બે લીટીમાં. સરસ મજાના મળા. પછી છે એચ, ઉપરની બે લીટીમાં, પછી નાનકડી લીટી, પછી બીજી એબીસીડીનો એચ ઉપરની બે લીટીમાં, આઈ ઉપરની બે લીટીમાં નાનકડી લીટી, પહેલી બીજી એબીસીડીનો આઈ વચ્ચેની એક જ લીટીમાં લીટીથી લીટીને ટચ કરવી. પછી છે જે, ઉપરની બે લીટીમાં નાનકડી લીટી, બીજી એબીસીડીનો જે નીચેની બે લીટીમાં ઉપર જમીન. સરસ મજાના અક્ષર. પછી આવે કે, જે પછી શું આવે? કે, પહેલી એબીસીડીનો કે ઉપરની બે લીટીમાં ખૂણો છોપાનું કેમાં ભૂલાય નહીં, બીજી એબીસીડીનો કે વચ્ચે ઉપરની બે લીટીમાં અને ખૂણો છોડવું. પછી એલ, ઉપરની બે લીટીમાં, બીજી એબીસીડીનો એલ પણ ઉપરની બે લીટીમાં, વચ્ચે નાનકડી લીટી કરવાની છે ભૂલાય નહીં, અક્ષર થોડાક છૂટા છૂટા. પછી આવે પહેલી એબીસીડીનો એન, ઉપરની બે લીટીમાં નાનકડી લીટી, પછી બીજી એબીસીડીનો એમ વચ્ચેની લીટીમાં. પછી આવે એન, ઉપરની બે લીટીમાં બીજી એબીસીડીનો એમ વચ્ચેની એક લીટીમાં. પછી ક્યાં આવે એમ? પછી ઓ, સરસ મજાનું ગોળ બિંદુ, ઉપરની બે લીટીમાં બીજી એબીસીડીનો બી વચ્ચેની એક લીટીમાં બી ઓ. પછી શું આવે? પી, પહેલી એબીસીડીનો બી ઉપરની બે લીટીમાં નાનકડી લીટી, બીજી એબીસીડીનો બી. હું ખાસ ધ્યાન રાખવાનું છે નીચેની
X,
છેલ્લે લખી નાખો x પછી લખો y પછી y અને પછી z આ a b c d છે a b c d ના જે ખાના છે તે તમારે ખાના કરેલા તૈયાર જ છે તમારે એમાં તમારે સરસ મજાનો આવી રીતે આકાર દોરેલો છે એ આકારમાં તમારે લખવાનું છે જો આવી રીતે લીટી કરેલી છે વચ્ચે તો તમારે જાણે કે એ છે એ ને લખાયો તે તમારે વચ્ચે કે લીટી લખવાનું બરાબર પછી બીજું ખાનું દોરેલું છે મેં તમને નમૂનો બતાવી દઉં છું મેં સી લખાયો છે તો વચ્ચે કે લીટીમાં લખવાનું છે એવી રીતે મેં તમને જાણે કે મેં તમને લખાયું હોય બી તો તમારે ઉપરની બે લીટીમાં કરવાનું પછી મેં તમને લખાયું હોય જી તો તમારે નીચેની બે લીટીમાં લખવાનું એટલે કે તમારે જે લીટીમાં જે છે એ અક્ષર તમારે લીટીનું ધ્યાન રાખીને જ લખવાના છે મેં તમને લીટી પાડ્યા વગર લખાવી દીધું છે તમારે લીટીનું ખાસ ધ્યાન રાખીને જ લખવાનું છે કે કયો આલ્ફાબેટ કઈ લીટીમાં આવે છે મેં તમને બીજી એબીસીડી એટલે કે સ્મોલ એબીસીડી સરસ મજાની રીતે લખાવી દીધી છે પેલી બીજી એબીસીડી પણ મેં તમને સાથે લખાવી દીધી છે એટલે હવે તમારે ખાસ ધ્યાન રાખીને આ જે નીચેના ખાના છે એ આલ્ફાબેટ હું જે બોલી છું એ જ આલ્ફાબેટ તમારે લખવાનું